21 વર્ષે આવ્યો ચુકાદો. 2002 નરોડા ગામ હત્યાકાંડ મામલે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ ખાતે 2002માં નરોડા ગામ ખાતે હત્યાકાંડના મામલે 21 વર્ષે ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં આ હત્યાકાંડના આરોપીઓ માયા કુડનાની, બજરંગી સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ નિર્દોષ જાહેર થતાં કોર્ટની બહાર જય શ્રી રામના નારા લાગ્યા અને સ્વજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ બાદ અમદાવાદમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં હિંસક ટોળું ઘસી આવ્યું અને 4 મહિલા સહિત 11 જેટલા લોકોની હત્યા કરવામાં આવી હતી. જે મામલે SIT કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં પૂર્વ મંત્રી માયાબેન કુડનાની, બાબુ બજરંગી, વલ્લભભાઈ પટેલ, જયદીપ પટેલ સહિત 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 21 વર્ષ બાદ SIT કોર્ટના જજ સુભદ્રા બક્ષીએ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં મહત્વની સુનાવણી કરી હતી. સુનાવણી પહેલાં કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 2002માં કોમી રમખાણ દરમિયાન નરોડા ગામમાં થયેલા હત્યાકાંડને લઈ સુપ્રીમ કોર્ટે SIT કોર્ટની રચના કરી હતી અને 2002 નરોડા ગામ હત્યાકાંડ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. આ હત્યાકાંડમાં કુલ 86 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી 17 આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 69 આરોપીઓને કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટની બહાર આરોપીઓ આવતા પરિવારજનોએ તેમને આવકાર્યા હતા અને હર્ષ તેમજ આંખમાં આંસુ સાથે લાગણીના દ્રશ્યો સર્જાયા હતા. તો ક્યાંક પોતાના સ્વજનો સાથે એકબીજાના મોં મીઠા કરાવતા તેમજ ન્યાય અને વકીલનો આભાર માનતા નજરે જોવા મળ્યા હતા. આવો જાણીએ શું હતો મામલો. નરોડા પાટિયા ની નરોડા ગામના કેસનો ચુકાદો છે, સત્યનો વિજય થયો છે, સત્યમેવ જયતે. ચુકાદાની અંદર શું આવ્યું છે? ચુકાદાની કોઈ નકલ મળી નથી, મળ્યા બાદ જ અમે વિગત આપી જાહેર કરી શકીશું. અધ્યક્ષે ચડા દે ઓર તમામ આરોપીઓ કો નિર્દોષ જાહેર કિયા હૈ, હમ કોર્ટ કા ચુકાદા કા સ્વાગત કરતે. લેકિન કોર્ટ ને યે કહા હૈ કી અભી તક એસે કોઈ ગ્રાઉન્ડ નહીં દિયે, કોઈ સબૂત નહીં થા, ઇસ વજહ સે કોર્ટ યે કહે રહી હૈ કી જો સબૂત के आधार पे सजा मिलती है, जज साहब को नहीं लगा होगा इस आरोप में कोई तथ्य है, तभी सभी को सब पासा सोच समझ. कितने खुश हैं सर? बहुत बहुत बहुत. जय श्री राम, जय श्री राम. अरे थैंक यू भैया, मुख में आई क्यों? કેટલા ટાઈમ થી વાત જોતા હતા, આનું શું થશે શું થશે સાહેબ, અને બસ અમારા ઘર પરિવાર બધા ખુશી મજામાં. અને અમને અભિનંદન આપ્યો સાહેબ, વકીલ સાહેબ ને અભિનંદન આપ્યો, મેજિસ્ટ્રેટ સાહેબ ને અભિનંદન. આવો શું હતો મામલો જાણીએ. 28 ફેબ્રુઆરી 2002 રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં કાર સેવકોના કોચમાં પેટ્રોલ નાખી આગ ચાંપવામાં આવી હતી, જેમાં 59 જેટલા કાર સેવકોના મૃત્યુ થયા હતા. સમગ્ર ગુજરાતમાં આ હત્યાકાંડ બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ઠેર ઠેર હિંસા ભડકી ઉઠી હતી, જેમાં અમદાવાદ નરોડા પાટિયા બાદ નરોડા ગામમાં પણ હિંસક બનેલા ટોળાએ એક ઘરમાં 11 જેટલા લોકોને જીવતા સળગાવી દીધા હતા. 2008માં માનવ અધિકાર સંરક્ષણ દ્વારા નરોડા ગામ હત્યાકાંડના પીડિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી, જેના જવાબમાં ગુજરાત સરકારે આ કેસમાં SIT રચના કરી હતી અને તેના દ્વારા આ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયાબેન કુડનાની, બજરંગ દળના નેતા બાબુભાઈ બજરંગી, ડૉક્ટર જયદીપ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ હિંસામાં સામેલ અન્ય 83 જેટલા આરોપીઓ સામે
चार्जशीट दाखल कराई थी। आ केस में अत्यार सुधी 17 जेटला आरोपीओना मृत्यु थई चूक्या छे। जे ते वखते वर्तमान केन्द्रीय गृहमंत्रीए मायाबेन कोडनानी ने बचावामां जुबानी आपी हती। एसआईटी क्वार्ट द्वारा तेओने निर्दोष जाहिर कराता तमाम आरोपीओ अने तेमना परिवारजनोमां आनंदनी लागणी जोवा मळी हती अने बहार आवतानी साथे ज जय श्री रामना नारा लाग्या हता। બધા નિર્દોષ, જય અંબે, જય અંબે। ચાલો ચાલો ભાઈ ચાલો લઈ લેજો ઉપર।